ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણમાં પીજીવીસીએલ વીજ કંપનીની વિજિલન્સ ટીમના દરોડા કુલ 70 ટીમો દ્વારા રહેણાંક વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાયું. 288 આસામીઓને ત્યાં 30.80 લાખની વીજ ચોરી ઝડપાઈ. પીજીવીસીએલની રાજકોટ કોર્પોરેટ ઓફિસ દ્વારા આજે ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ અને પ્રભાસ પાટણના રહેણાંક વિસ્તારોમાં વિજિલન્સની 70 ટીમો દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેમાં વહેલી સવારે જ શહેરીજનોને વેલકમ કહેવામાં આવી પહોંચેલી વીજ ટીમોના કારણે વેરાવળ અને પ્રભાસપાટણ શહેરમાં વીજ ચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. વિજિલન્સની ટીમના અધિકારીના જણાવ્યા મુજબ કુલ 443 આસામીઓને ત્યાં જ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ, જે પૈકી 288 વીજ કનેક્શનોમાં ગેરરીતિ બહાર આવેલ અને વીજ ચોરીનો કુલ આંક 30.81 લાખ થતા તમામ વીજચોરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યારે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વીજ ચેકિંગ માટે આવતી ટીમો પર હુમલાની ઘટનાને ધ્યાને લઈ આ વખતે ખાસ SRPના જવાનો અને કંપનીના હથિયારી ગાડી સુરક્ષાકર્મીઓને સાથે રાખી વીજ દરોડા પાડવામાં આવ્યા હતા. રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.